સુરતમાં જાહેર માર્ગ પર બેઠેલો એક શખ્સ ગરબા રમવા જતી છોકરીઓને સતત ટગર ટગર જોઈ રહ્યો હતો. તેને ખબર ન હતી કે ટ્રેડિશનલ ડ્રેસમાં જે યુવતીઓને તે જોઈ રહ્યો છે તે અન્ય કોઈ નહીં પરંતુ 365 દિવસ ખાકી પહેરનારી મહિલા પોલીસ કર્મી છે. પછી તો શું, આ વખતે ખાકી વર્દીમાં નહીં પરંતુ ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસે તેનો ક્લાસ લઈ લીધો. અચાનક જ પોલીસ આવી જતા તે ગેંગે ફેંફે કરવા લાગ્યો હતો. બાદમાં પોલીસ તેને પકડીને પોલીસ વાનમાં લઈ ગઈ હતી. નવરાત્રિમાં મહિલાઓ અને યુવતીઓની છેડતી કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે સુરતમાં 37 સી ટીમ તૈનાત છે. નવરાત્રિના પ્રથમ દિવસે આ સી ટીમની મહિલાઓ પરંપરાગત પરિધાનમાં ખેલૈયાઓ સાથે ગરબા રમી રોમિયોગીરી કરતા લોકો પર નજર રાખી રહી હતી. એટલું જ નહીં, રસ્તા પર ડીકોઈ ગોઠવી કોઈ છેડતીનો બનાવ ન બને એ માટે પણ નજર રાખી રહી છે. આવા જ ડીકોઈ સમયે જ્યારે સુરતની સી ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં રોડ પર ઊભી હતી ત્યારે એક શખ્સને ખબર નહોતી કે જેને તે સતત ટગર ટગર નિહાળી રહ્યો છે તે કોઈ સામાન્ય યુવતી નથી પરંતુ સી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ છે. સી ટીમે આ વ્યક્તિને જોઈ તેની પાસે ગઈ અને તેનો બરાબરનો ક્લાસ લીધો. જ્યારે સી ટીમે આ શખ્સને પૂછ્યું કે તું શા માટે અમને જોઈ રહ્યો છે ત્યારે તેણે જણાવ્યું હતું કે હું તમને નથી જોતો, મારો ભાઈ મને લેવા માટે આવી રહ્યો છે. જો કે અચાનક જ પરંપરાગત ડ્રેસમાં આવેલી મહિલા પોલીસ કર્મી સાથે અન્ય પોલીસ કર્મીઓને જોઈ તે આશ્ચર્યમાં મુકાઈ ગયો હતો અને તેને પકડીને પોલીસ વેનમાં બેસાડી સબક શીખડાવવામાં આવ્યો હતો. નવરાત્રિની શરૂઆત થતાં જ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં કાર્યરત સી ટીમ હાલ ખાસ ફરજ પર છે. દિવસ દરમિયાન ખાખી પહેરીને મહિલાઓની સુરક્ષા માટે તત્પર રહે છે. જ્યારે રાત્રે નવરાત્રિ સમયે ખાસ પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને તેઓ રોડ પર અને ગરબા આયોજનોમાં જઈ રહ્યા છે. રોડ પર ડીકોઈ કરીને રસ્તામાં દીકરીઓની છેડતી તો નથી થતી એ અંગે તપાસ કરી રહ્યા છે. સાથે આયોજનોમાં જઈને ખેલૈયાઓ સાથે ગરબા રમી આયોજનની અંદર કોઈ મહિલા કે યુવતી સાથે છેડતી ન કરે આ માટે ખાસ તકેદારી પણ લઈ રહી છે.